દિવાળી બસ આવી જ ગઈ છે તો આ તહેવારો ઉપર ફક્ત 10 મિનિટમાં બનાવો આ રીતે મગની દાળનો શીરો. તો આ શીરો બનાવવા માટે મેં હાફ કપ જેટલી મગની દાળ લીધી છે, પીળી છોતરા વગરની. હવે આ દાળને આપણે એક બાઉલમાં શિફ્ટ કરી લઈશું અને આને આપણે 2-3 પાણીથી ધોઈ લઈશું. મગની દાળને આપણે અહીં 3 પાણીથી ધોઈ લીધી છે. હવે આને આપણે કિચન નેપકિન અથવા તો કોઈ પણ કોટનના કપડા ઉપર આવી રીતે ફેલાવી લેવાની છે, જેથી એનામાંનું જે વધારાનું પાણી છે નીકળી જાય. અહીં આપણે એકદમ દાળને કોરી નથી કરવાની, પણ ફક્ત એનામાંનું જે વધારાનું પાણી છે એ ફટાફટ શોષાઈ જાય એ જ કરવાનું છે. બાકી શેકાતી વખતે દાળમાંથી વધારાનું મોઇશ્ચર દૂર થઈ જશે. તો અહીં આપણે કિચન નેપકિન ઉપર લઈ લીધું છે ને. હવે આવી રીતે આપણે દાળને સેજ કોરી કરી લેવાની છે. વધારે એને નથી કરવાનું, ફક્ત આવી રીતે ડેપ કરીને એનામાંનું આપણે વધારાનું પાણી કાઢી લેશું. તો હવે આ દાળમાંનું પાણી નીકળી ચૂક્યું છે, તો આને આપણે એક નોનસ્ટિક કડાઈમાં શિફ્ટ કરી લેશું. નોનસ્ટિક કડાઈ હોય તો એનો જ ઉપયોગ કરો, જેથી શેકતી વખતે વાર ના લાગે. હવે આ કડાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. શરૂઆતમાં આપણે 1-1.5 મિનિટ હાઈ ફ્લેમ ઉપર આને શેકીશું, ત્યારબાદ ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. પણ ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો જે દાળ છે એ નીચેથી એના ઉપર સ્પોટ આવવા લાગશે, એના ઉપર ડાઘા પડી જશે, જે આપણે મગની દાળના શીરામાં નથી જોઈતું. તો અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે દાળમાંનો જે મોઇશ્ચર છે એ શોષાતું જાય છે અને દાળનો એક એક દાણો છૂટો પડતો જાય છે. અહીં આ દાળને મેં 1.5 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર શેકી લીધી છે. હવે મેં ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે, જેથી દાળ તળિયેથી ચોંટી ન જાય, બળી ન જાય. તો કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું છે. હવે સ્લો ફ્લેમ ઉપર આપણે એને 2-3 મિનિટ સુધી શેકીશું, અથવા તો જ્યાં સુધી દાળનું મોઇશ્ચર જતું ન રહે ત્યાં સુધી. તો અહીં તમે જોઈ શકો છો 3 મિનિટ બાદ દાળનો કલર ચેન્જ થઈ ચૂક્યો છે અને એક એક દાણો છૂટો થઈ ચૂક્યો છે, ક્રિસ્પી બની ચૂક્યો છે. તો હવે આ દાળને આપણે થાળીમાં ઠંડી પાડવા માટે મૂકી દઈશું અને ત્યારબાદ મિક્સર જારનું જે સૌથી નાનું મિક્સર હોય એની અંદર આપણે એને પીસી લેશું, એનો લોટ બનાવી લેશું. તો અહીં તમે જોઈ શકો છો દાળને ઠંડુ પાડ્યા બાદ આપણે એનો પાવડર બનાવી લીધો છે. તો આ રીતનો દરદરો પાવડર આપણો તૈયાર થઈને આવશે. તો આ લોટમાંથી તમને જેટલો લોટ વાપરો એટલો તમે વાપરી શકો છો. બાકીના લોટને તમે કાચની બરણીમાં એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આ પ્રોસેસથી જ્યારે તમે લોટ બનાવશો ને, તો જે કપની મદદથી આપણે દાળ લીધી હતી એના કરતાં વધારે આપણો લોટ ઘરે તૈયાર થઈને આવે છે. તો અત્યારે આપણે 1/2 કપના જ લોટની જરૂર છે, એટલાનો જ આપણે શીરો બનાવીશું, જે 3-4 વ્યક્તિઓ માટે પૂરેપૂરો છે. બાકીના લોટને આપણે એરટાઇટ કન્ટેનરમાં ગ્લાસના જારમાં ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકશું. તો આ લોટને આપણે સ્ટોર કરી દઈશું. તો આ માપનું ખાસ ધ્યાન રાખજો, જેટલી દાળ લેશો એના કરતાં વધારે જ તમારો લોટ તૈયાર થઈને આવશે. હવે અહીં મેં એક કડાઈ લઈ લીધી છે. તો આપણે જે કડાઈમાં દાળને શેકી હતી એ જ કડાઈનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે 1/2 કપ જેટલો લોટ લીધો છે, તો એની સામે એનાથી 1/2 ઘીની જરૂર પડશે. તો 1/4 કપ જેટલું ટોટલ ઘી લીધું છે, એનામાંથી હું થોડું ઉમેરી રહી છું. 1 ચમચી જેટલું ઘી આપણે પાછળથી ઉમેરીશું. તો અહીં તમે જોઈ શકો છો ઘીમાં ધુવાણા નીકળવા લાગ્યા છે, ઘી સારું એવું ગરમ થઈ ચૂક્યું છે. તો આની અંદર લોટ નાખીશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું. તો તમે જોયું ને, લોટે બધું ઘી પી લીધું છે. અત્યારે આ મિશ્રણ કેટલું ડ્રાય લાગી રહ્યું છે, તો આ સમયે જે 1 ચમચી જેટલું ઘી બચાવીને રાખ્યું હતું એ નાખી દેશું. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ એ હળવો થઈ જશે, ફૂલતો જશે અને ઘી છૂટું પડવા માંડશે. તો તમે આ જોઈ શકો છો પરફેક્ટ માપ છે આ ઘીનું. હવે આની અંદર આનો ટેસ્ટ વધારવા માટે 1 ટેબલ સ્પૂન જેટલું બેસન અને 1 ટેબલ સ્પૂન જેટલી સોજી નાખીશું. આ 2 વસ્તુ જરૂરથી ઉમેરજો, આનાથી મગની દાળનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, ટેસ્ટી લાગે છે. હવે સાથે સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા, 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ અને 2 ટેબલ સ્પૂન જેટલા બદામ લીધા છે, જેને રફલી કટકાઓ કરી લીધા છે એ નાખીશું. આવી રીતે લોટની સાથે જ નાખવાથી આપણે અલગથી કાજુ બદામને શેકવાની જરૂર નથી પડતી, એ લોટની સાથે સારા એવા સંતળાઈ જાય છે. તો અત્યારે આપણી ગેસની ફ્લેમ મીડિયમ છે, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને શેકી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે ઘી છૂટું પડવા માંડ્યું છે, લોટ ફૂલવા લાગ્યો છે. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડશે અને આ મિશ્રણ છે એકદમ હળવું બની જશે. તો ધીરે ધીરે આ લોટ ફૂલી રહ્યો છે. તો આને આપણે 4-5 મિનિટ માટે શેકવાનું છે. 4-5 મિનિટની અંદર જ આપણો આ લોટ શેકાઈને તૈયાર થઈ જશે.
तो अहीं तमे जोई शको छो घी छूटू पड़वा मांड्यू छे। तो हवे गैसनी फ्लेमने मैं बंद कर दीधी छे। आपणो लोट सेकाई चूक्यो छे पण एने कंटीन्यू चलावानो छे जेथी नीचेथी लोट छे ए बळी न जाय। तो अहीं तमे जोई शको छो बधुं घी छूटू पड़ी चूक्यू छे। तो आ लोट सेकावानी निशानी छे। तो हवे आने आपणे नीचे उतार लेशुं गैस परथी। હવે ગેસ પરથી નીચે ઉતાર્યા બાદ મેં બાજુમાં ગરમ પાણી કરી લીધું હતું, તો અડધા કપ જેટલો લોટની સામે આપણે 1.5 કપ જેટલું પાણી જોઈશે। તો બાજુમાં આપણે પાણી ગરમ કરી લીધું છે, તો એને આપણે હવે ધીરે ધીરે કરીને નાખીશું। તો એ પહેલાં 1/2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું, ગેસની ફ્લેમને ચાલુ કરી દેશું અને સારી રીતે એલચીનો પાવડર મિક્સ કરી લેશું। ત્યારબાદ થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું છે। આમ કરવાથી જે આપણો હલવો છે, શીરો છે, એ દાણાદાર બનીને આવે છે, સાથે સાથે ચિકાશ નથી પકડતો। તો થોડું થોડું કરીને હું પાણી ઉમેરી રહી છું। તો અહીં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો આવી રીતે ધીરે ધીરે કરીને પાણી નાખશો ને તો એ બધું પાણી પીવાતું જશે અને જે હલવો કે શીરો છે આપણો એ ફટાફટ બનીને તૈયાર થઈને આવે છે। ગરમ પાણીનો ઉપયોગ કરવાથી એક તો શીરો ફટાફટ બની જાય છે, સાથે સાથે એમાં કોઈ પણ ગાંઠા નથી પડતા, લોટ કાચો નથી રહેતો। તો હવે જે બાકીનું પાણી હતું એ આપણે નાખી દીધું છે અને લોટ સારો એવો આપણો ફૂલી ચૂક્યો છે અને પાણી પણ બધું બળી ચૂક્યું છે। તમે જોઈ શકો છો દાણેદાર દેખાઈ રહ્યું છે તમને એનું ટેક્સચર। તો હવે આ સમયે આપણે 1/2 કપ જેટલો લોટ લીધો છે, તો એનાથી અડધો એટલે કે 1/4 કપ જેટલી આપણે ઘરની મલાઈ નાખીશું। ઘરની મલાઈ નાખ્યા બાદ આ હલવો તમને એકદમ સફેદ દેખાવા માંડશે, પણ ચિંતા કરવાની જરૂર નથી। જેમ જેમ મલાઈ પીગળશે એટલે કે ઘી એનું બનતું જશે, તેમ તેમ જે હલવો છે, શીરો છે, એ આની અંદર શેકાતો જશે અને ખૂબ સ્વાદિષ્ટ તૈયાર થઈને આવે છે। તો દૂધની જગ્યાએ જ્યારે ઘરની મલાઈ તમે વાપરો છો તો જે શીરો છે એ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થઈને આવે છે। તો તમે જોઈ શકો છો હવે નીચેથી કડાઈ છૂટવા માંડી છે, પણ આ સમયે આ મિશ્રણ ચીકણું લાગે છે કારણ કે આપણે મલાઈ ઉમેરી છે, હજી આ શીરો કાચો છે। જેમ જેમ મલાઈ પાકતી જશે તેમ તેમ કડાઈથી છૂટું પડતું જશે અને આનામાંની જે ચિકાશ છે એ નીકળી જશે। હવે આની અંદર આપણે 1/2 કપ + 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું અને ખાંડ પીગળે ત્યાં સુધી આપણે આને પકાવીશું। ખાંડ છેલ્લે નાખવાથી એનામાં પકવવાથી શીરો છે ચીકણો નથી બનતો। તો તમે જોઈ શકો છો ખાંડનું પાણી બળી ચૂક્યું છે, શીરો કડાઈથી છૂટો પડી રહ્યો છે અને ક્યાંયથી પણ એ ચિકાશવાળો બનીને તૈયાર નથી થયો। હવે અત્યારે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે એકદમ, અને આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું। છેલ્લે ઘી નાખવાથી જે શીરો છે એ શાઇનિંગવાળો બને છે અને ટેસ્ટી પણ લાગે છે। તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલું એટલે કે ઘરની મોટી ચમચી જેટલું આપણે આની અંદર ઘી નાખ્યું છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરીને 1/2 મિનિટ સુધી પકવી લેશું। તો તમે જોયું ને કેટલી સરસ શાઇનિંગ આવી ચૂકી છે। હવે છેલ્લે તમે આની અંદર કેસરના તાંતણા નાખી શકો છો, આ ટોટલી ઓપ્શનલ છે, એનાથી સુગંધ અને કલર બંને સરસ આવે છે। તો તમને હલકો એવો જો પીળાશ પડતો કલર પસંદ હોય તો તમે કેસરના તાંતણા ઉમેરી શકો છો અથવા એને સ્કીપ કરી શકો છો। તો અહીં આપણો આ શીરો બનીને તૈયાર છે। તો અહીં આપણે એને સર્વિંગ ટ્રેમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો સરસ મજાનો શીરો આપણો તૈયાર થઈને આવ્યો છે, દાણાદાર અને ક્યાંયથી પણ ચિકાશવાળો લાગતો નથી। હવે ગાર્નિશિંગ માટે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું, તો કાજુ બદામ અને પિસ્તાનો ઉપયોગ કરી રહીશું। તમે ઈચ્છો તો અહીં કિશમિશ પણ નાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો, અને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, જેથી હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને મળતી રહે। હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ।